नमस्कार विद्यार्थी मित्रों, आपणे वात करी हती के भाई जाणीता खूणा न होय, 30, 60, 45 कहेवा, 0, 90 एवा न होय, है ने 180, 270, 300 एवा खूणा न होय, अने ए सिवायना खूणा होय तो आपणे खूणा केम गोतवा, एना माटे नेचरल साइननું કોષ્ટક આવતું હોય છે, નેચરલ સાઇન, નેચરલ 10, બરાબર. આજે મને એક કોષ્ટક હું લઈ છે અને આપણે એક ઉદાહરણ લઈએ છીએ, અને આપણે ઉપયોગમાં આવી પણ ગયું છે આ ઉદાહરણ. આ ઉદાહરણ લઈએ છીએ આપણે કે ભાઈ આપણે સાઇન 5 = 0.3 છે તો 5 ખૂણો શું થાય? આપણે આ ભણી ગયા, આ જે છેલ્લું ઉદાહરણ આપણે કર્યું હતું બરાબર, એમાં હતું આપણે ઓલો જે દાખલો હતો બોટનો ને પાણીના પ્રવાહનો, એમાં આપણે 5 ગોતો હતો બરાબર. એમ એમને કીધું હતું કે આપણે અત્યારે લખી નાખો, તમને શીખવાડીશ. હવે સાઇન 5 = 0.397 માટે આમ લખે મિત્રો, જો ખૂણો 5 = સાઇન ઇન્વર્સ 0.397 બરાબર. સાઇન ઇન્વર્સનો મતલબ ખૂણો થાય, સાઇનનો મતલબ ખાલી કિંમત, પણ સાઇન ઇન્વર્સ એટલે ખૂણો. એનો મતલબ બી કે 0.397 છે એ જે કિંમત છે એના માટે ખૂણો કયો, એના માટે ખૂણો કયો. તો મિત્રો જો આપણે આમ જોશું, પહેલાં જો 0.39 છે તો અહીંયા જો આ ડિગ્રી આપ્યું છે આપણને બરાબર, આ વચ્ચે કિંમત છે બધી, આપણે કિંમતમાં જોવાનું છે અત્યારે. આપણે ખૂણો ગોતો એટલે ખૂણામાં નહીં જોઈએ, કિંમતમાં, વચ્ચે કિંમત છે. જો હું તમને કહું, જો આ છે ને ખૂણો છે, ખૂણાના અધૂરા માપ 0.5 ડિગ્રી મિનિટ વગેરેમાં બરાબર, આ ખૂણો કહેવાય. અને ભેગો આ ખૂણો છે, આ લાઇનની ખૂણાની છે, પણ એ સિવાયની વચ્ચેની લાઇન છે એ કિંમતો છે, અને એ કિંમતો આપણે વચ્ચે અહીંયા આપી હોય, આ કિંમત છે. હવે આપણે કેમ ગોતવી? જો તો તમે જોશો અહીં 0.39 છે, આ 0.39 છે. હવે જો 0.397 છે, 0.397 જો અહીં હું તમને આ જો આ સૌથી પહેલાં જો 0.404 છે, 0.0175 છે, 0.0349 છે, એમ કરતાં કરતાં આગળ આવેલો 0.1 વાળો ભાગ આવે 0.1045, હે ને 0.1045, 0.1219, 0.1319 આ લે આગળ આવી, હજી આગળ આવેલો આમ નીચે તરફ હાલો હજી, તો 0.19 આપણે જોઈએ છે, 0.397 તો 0.3539 અહીંયા આવ્યું, આ રહ્યું. જો ફોર થ્રી નાઇન જો 0 છે, આપણે 0.397 છે, તો હવે 7ની કિંમત ઉમેરવી પડે. એ લાઇનમાં જો 7નો ડિફરન્સ ક્યાં છે? 7ને નજીકમાં હોય એવો 8 ના રહ્યું, 8 બરાબર, 8 નહીં. આપણે તો આમાં શું ઉમેરીએ તો 0.3397 આવે, તો કે આપણે અહીંયા 90 કરવા છે ને, 97 કરવા છે, આપણે ત્યાં શું કરવા છે, 97 કરવા છે. છે કેટલા? 0.7 એને બોલે ત્યાં કરવા છે 397 કરવા છે બરાબર. તો શું ઉમેરવું પડે? લગભગ 70 ઉમેરવા પડે, અથવા હજી આગળ જાઓ, આગળ જાઓ તમે, અહીંથી નહીં, હજી આગળ જાઓ. આ 0.397 આવી ગયું, જો આ છે એ લાઇનમાં આગળ વધો, આ જો 23 ડિગ્રી છે બરાબર. આપણે તો 0.397 છે, અહીંયા 0.3907 છે, તો આપણે 0.397માં જવું છે. હજી આગળ જાઓ, 0.3923, 0.3939, 0.3955, 0.3971 જો આ રહ્યું
આ આપણે નજીક આવી ગયું, બરાબર છે. એમાં એકનો ડિફરન્સ છે, આપણે અહીં તમે જુઓ તો આ 0.3970 છે, અહીં 0.3971 છે, એકનો ચાલે. એકનો મતલબ ચાલે મતલબ અહીંયા તો લાઇનમાં જાઓ આમ તો અહીંયા વધારે ડિફરન્સ 3નો આવી જાય, આપણે 1નો જ છે, તો 3નો કરવા જાય તો વધારે ડિફરન્સ આવી જાય, બદલે 1નો ચાલશે. હવે તો જુઓ આ લાઇન, આ 23 ડિગ્રી છે, બરાબર, આ 23 ડિગ્રી છે, અને એ ઉપર જાઓ આ ઉપર જાઓ જો આમ અને 24 મિનિટ છે, જો છે 24 મિનિટ, અથવા તો 0.4 ડિગ્રી. એટલે 23.4 ડિગ્રી લખો તોય ચાલે, અને આમ લખી શકીએ હું. આનો જવાબ આમ લખી શકું કે ભાઈ 23.4 ડિગ્રી આમે ચાલે, અથવા 23 ડિગ્રી અને 24 મિનિટ આમે ચાલે, બરાબર. આ રીતે આપણે જોવાઈ ગયું. ચાલો હવે આપણે બીજો તો ઉદાહરણ લેશું આપણે આની જગ્યાએ. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવી છે 10ની. 10θનું મૂલ્ય કેમ આપ્યું છે, તો થીટા કેમ ગોતવું, બરાબર. તો જુઓ, હા, તો 10θ બરાબર છે મિત્રો 0.343, બરાબર. તો આપણે થીટા બરાબર થશે, માટે થીટા બરાબર 10 ઇન્વર્સ 0.343, બરાબર, 0.10 ઇન્વર્સ 0.343, બરાબર. હવે જો આમાં 343માં લાઇનમાં જાઓ, મૂલ્યમાં આ 0.3434 છે, તો અહીંયા આવશે 3424 છે, 3424 છે અહીં, અને 3 કરવું હોય તો 6 ઉમેરવો પડે, તો 6 ઉમેરશું. તો મિત્રો જો આ લાઇનમાં 18 ડિગ્રી, બરાબર, 18 ડિગ્રી અને ઉપર જુઓ તમે, ઉપર આ લાઇનમાં આ 18 ડિગ્રી છે, બરાબર, અને 0.9 ડિગ્રી, 0.9 ડિગ્રીમાં 6નો ડિફરન્સ ઉમેરો, 2 મિનિટ, ઉપર 54 મિનિટ છે, 54 ને 2 56 મિનિટ, 56 મિનિટ. આ રીતે મિત્રો જવાબ આવે આપણો, બરાબર ને. કારણ કે જો આપણે કહી દઈશું આપણે આ નજીક છે, બરાબર. આ તમે જો 0.3404 છે, એમાં 6 ઉમેરીએ તો 0.343 થાય, બરાબર. એટલે આ છે લાઇન, આ 18 ડિગ્રી આવે, પછી ઉપર જવા દો તો, સોરી ઉપર નહીં, પણ અહીંયા જો આ 24 છે ને, સોરી અહીંથી આ લાઇન જુઓ, 18 ડિગ્રી આમ, 0.3424 છે, એમાં 6 મેળો તો 0.343 થાય, 30, બરાબર. પછી આ લાઇન ઉપર જવા દો એટલે જો 54 મિનિટ છે, ડિફરન્સ છે 6નો, જો અહીં 6ના માટે મિનિટ છે 2, જો 6 લાઇન ઉપર જવા દો આમ, તો જો 2 મિનિટ 6 માટે, 6 માટે આ 2 મિનિટ છે, 2 મિનિટ ઉપર એટલે 56 મિનિટ થઈ મિત્રો. તો આ રીતે આપણે 18 ડિગ્રી 56 મિનિટ એવું આપણે કહ્યું. લગભગ તમે જુઓ તો આને 19 લખી શકાય,
तो मित्रों आने मैं कीधु एम लगभग आपणे 19 लखी शकीए। ओगणीस डिग्री तो कि चार मिनिटनो ज फेर छे, बराबर। चार मिनिट उमेरो 60 मिनिट एटले 1 डिग्री लखी शकीए। हजी एक आपणे मित्रों उदाहरण लईए आपणे, बराबर। ધારો કે આપણે ટેન થીટા બરાબર 0.53 21 આપ્યું છે, અથવા આમ જોઈએ 28 આપ્યું છે, આપણે થીટા ગોતવો છે, બરાબર। માટે થીટા બરાબર 10 ઇન્વર્સ 0.5328, બરાબર, આના બરાબર। હવે જુઓ પોઈન્ટ 5325 ક્યાં આવ્યું, 53 પોઈન્ટ જો અહીંયા આવ્યું, 0.5317 છે, બરાબર। તો 5317 છે એમાં કેટલા ઉમેરીએ, 11 ઉમેરીએ, તો આ 5340 તો વધારે થઈ જાય, બરાબર। એમાં તમારે 23 ઉમેરવા પડે, આપણે 0.53 એટલે 28 ડિગ્રી, બરાબર, એટલે ડિગ્રી તો 28 આવી ગઈ, બરાબર, 28 ડિગ્રી થઈ ગઈ। પછી આગળ જાઓ, ડિફરન્સ છે મારે 11, તો એટલે અહીંયા અને અને 28 ડિગ્રી છે, 11 ડિફરન્સ છે, તો જા રહ્યો 11 ડિફરન્સ અહીંયા, બરાબર। 11 ડિફરન્સ ઉપર લઈ જાઉં તો ત્યાં 3 મિનિટ છે, બરાબર। તો 28 ડિગ્રી ને 3 મિનિટ એવું લખી શકું, અને જવાબ આવશે 28 ડિગ્રી અને 3 મિનિટ, બરાબર। કાકા 11 ઉમેરો અહીંયા, અહીંયા 11 ઉમેરો અહીંયા, તો 28 થઈ જાય, 0.5328। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણો ગોતી શકીએ, વધુ પ્રેક્ટિસ સમય મળે તો કરશું આપણે, બરાબર છે પછી, અને એવું આપણે અનુકૂળતા આવશે, એવો જેને કહેવાય સંજોગ બનશે, આપણે ક્લાસરૂમમાં ભેગા થાય, પાછા આવો સ્કૂલે આવો ત્યારે પણ શીખશું, અથવા બીજી કોઈ રીતે આપણે વધુ પ્રેક્ટિસ કરશું, બરાબર। ધન્યવાદ।